ગુડ ફ્રેન્ડ્સ નેક્સ્ટ ટોપિક છે સાલક્ય અંદર કર્ણ પ્રતિ તો વડની અંદર મીનિંગ છે કર્ણ પ્રતિ આના એટલે કે આના મતલબ શું પેલા તો આપણે આના જે છે કોમન ટર્મ અંદર શું લઈએ છીએ એબડોમિનલ ડિસ્ટેન્સ એટલે કે આના જનરલ મિનિંગ લઈએ તો જે પણ નોર્મલ સ્ટ્રક્ચર છે એના કરતા કઈ પણ પ્રકારનું ડિસ્ટેન્શન થવું એક્સટેન્શન થવું ત્યાંથી જે છે પોતાની જગ્યા થી તે વસ્તુ ક્યાં જવી આગળ જવી તો કર્ણના દોષો જે છે પ્રતિ પ્રતિ એટલે શું આજુબાજુ કર્ણના જે દોષો છે એ આજુબાજુના અંદર ફેલાય એને કહેવાય કર્ણ પ્રતિ ના એવું કીધું છે તો સુશ્રુત શું કે છે વીટકો દ્રવતા યદા ગતો વિલાયતો કર્ણ પ્રપત્યતે એટલે કે કર્ણ વીટ જે છે કર્ણ વીટ આપણે આગળ જોયું હાલ જ શું જોયું હતું કર્ણવીટ કર્ણવીટ કર્ણમલ કર્ણગુથ શું હતું તો કે કફ જે હતો એ કફ જે પિત્તની ગરમીના કારણે શું થયો તો સુકાઈ ગયો એ કર્ણવીટ કર્ણમલ જે છે એ જ્યારે લિક્વિફાઈ થાય અને જો ત્યારે વિલાયતી એટલે કે લિક્વિફાઈ થઈ અને ક્યાં જાય છે તો કે ઘ્રાણ માં જાય મુખમાં જાય તો શું થાય તદાશ કર્ણ પ્રતિના અસંગીતો ભવ્ય વિકાર શીર્ષો અભિતાપનો અને એના કારણે શું થાય છે શીરસો અભિતાપનો ત્યાં એના કારણે જે છે હવે કાનના જે દોષો છે એ ટ્રાવેલ કરી અને ઘણમાં આવે છે અથવા મુખમાં આવે છે અને એના કારણે જે છે શીરની અંદર અભિતાપ એટલે કે શિરની અંદર ટેમ્પરેચર જે છે વધી જાય છે તો આ એક વિચારવાનો સબ્જેક્ટ છે કે દોષો ટ્રાવેલ કરી અહીંથી આયા અને ગ્રાણને મુખમાં આયા તો એના કારણે શિરની અંદર કેમ અભિતાપ થયો શીરની અંદર કેમ સંતાપ થયો એ વિચારવાની વાત છે વસ્તુ અહીંયા થાય છે કોમેન્ટમાં લખો કયો સિદ્ધાંત ત્યાં કામ કરે છે કયું મહાભૂત જે છે ત્યાં પ્રધાન થાય છે કાનમાંથી દોષો જે છે અહીં આવે છે ત્યાં સ્પેસ ખાલી પડે છે એના કારણે કયું મહાભૂત કયો દોષ અકુમલેટ થાય છે પ્રવોક થાય છે કે જેના કારણે શીર્ષો ભીત થાય છે કોમેન્ટમાં લખો અને કર્ણ પ્રતિ નાની ઉત્પત્તિ થાય છે તો શું કીધું કે જે કર્ણ હતો એ શું થયો દ્રવ થયો એ થયો લિક્વિડ લિક્વિડ થઈને ટ્રાવેલ કર્યું ટ્રાવેલ કરીને ક્યાં ગયો તો કે નાકમાં ગયો અને મુખમાં ગયો તો ટ્રાવેલ પ્રતિ ના પ્રતિ એટલે આજુબાજુના સ્ટ્રક્ચરમાં આના થયો એટલે કે એ ડિસ્ટેન્ડ થયો એક્સટેન્ડ થયો અને એના શું કહેવામાં આવે છે કર્ણ પ્રતિ ના કહેવામાં આવે છે અને એની અંદર મેઇન સિમ્ટમ શું છે તો કે શિરસો અભિતાપ અને એની અંદર શું કીધું છે કે શિર હેડેક જોવા મળે છે

કોમન ટ્રીટમેન્ટ યાદ રાખો વિશેષ ચિકિત્સાની અંદર નશ્ય યાદ રાખો પૂરણ કરવાની યાદ રાખો ઉષ્ટા ની વેદના હોય ત્યારે કૃતમણ સાથે નશ્ય ઓકે થેન્ક યુ સો મચ દોસ્તો જય હિન્દ જય રવે જય ધનવંતરી તો આપણે આજે જોયું કર્ણ પ્રતિ ના નામ ઉપરથી આખો મીનિંગ આપણને યાદ આવવો જોઈએ એક સિમ્પ્ટમ યાદ આવી જવું જોઈએ કે કર્ણ પ્રતિનાનું મેઈન સિમ્પ્ટમ શું છે શીરસો અભિતાપ અને પ્રતિ એટલે કે આજુબાજુ અને આના એટલે કે એક્સટેન્ડ થવું શું એક્સટેન્ડ થાય છે કર્ણનો મલ એક્સટેન્ડ થાય છે કે જ્યારે કર્ણનો મલ લિક્વિફાઈ થાય અને એક્સટેન્ડ થાય છે આજુબાજુના સ્ટ્રક્ચરની અંદર એને શું કહેવામાં આવે છે કર્ણ પ્રતિનાહ અને એના કારણે શું થાય છે તો કે કર્ણ સિવાયના જે છે પ્લેસીસ જે છે ત્યાં આગળ જે છે કોઈ પણ પ્રકારનો સિમ્પ્ટમ પ્રોડ્યુસ થાય છે દાખલા તરીકે મોમાંથી ગંધ આવી નાકમાંથી કઈક ડિસ્ચાર્જ થાઓ ત્યારબાદ શિરસો અભિતાપ થાઓ તો આ બધા સિમ્પ્ટમ્સ જે છે કર્ણ પ્રતિનાહની અંદર જોવા મળે છે તો કોન્સેપ્ટ સમજ્યા કર્ણ પ્રતિનાહ શબ્દ ઉપરથી આખો રોગ સમજ્યા વિશેષ ચિકિત્સા સામાન્ય ચિકિત્સા જોઈએ થેન્ક યુ સો મચ દોસ્તો જય હિન્દ જય આયુર્વેદ જય ધન્વત્રી